નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કમલ ચૌધરી સ્વાગત કરું છું તમારું સ્માર્ટ લર્ન કમલ પર તો વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી તમે જે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ સર તમે શિક્ષણની પદ્ધતિઓ એટલે કે ટીચિંગ મેથડ્સનો વિડીયો બનાવો તો આજે આપણે ટીચિંગ મેથડ્સનો આખો વિડીયો પૂરેપૂરો બનાવ્યો છે કે જેમાં જેટલી પણ ટીચિંગ મેથડ્સ છે જે તમારા કામની છે એ બધી જરૂરી આઈએમપી ટીચિંગ મેથડ્સ આપણે લીધેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત કરીએ એના પહેલાં વિડીયો ગમત વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ નંબરની પદ્ધતિ છે રમતગમત પદ્ધતિ જેને આપણે કહીએ છીએ પ્લે વે મેથડ તો પ્લે વે મેથડના જનક હતા ફ્રેડરિક ફ્રોબેલ અને હેનરી કોનવેલ કૂક એ આ પદ્ધતિનું નામ આપ્યું હતું પ્લે વે મેથડ જે છે પદ્ધતિ એનું નામ કોને આપ્યું હતું તો હેનરી કોનવેલ કૂકે તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો તમે આ નામ કોને આપ્યું હતું હેનરી કોનવેલ કુકે આ પદ્ધતિમાં શું હોય આ પદ્ધતિનો ફાયદો શું હોય તો આ પદ્ધતિ બાળક રમતા રમતા શીખતો હોય છે કે ભાઈ સરળતાથી શીખતો હોય છે જેમ કે તમે જુઓ કે ભાઈ પ્લે વે મેથડ એ કોના જેવી પદ્ધતિ છે તો કિન્ડર ગાર્ટન પદ્ધતિ જેવી છે જેના રચિતા પણ કોણ હતા ફેડ્રિક ફ્રોબેલ સૌ પ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ જર્મનીમાં થયો હતો તો સૌ પ્રથમ ઉપયોગ થયો હોય તો આ બધા પ્રશ્નો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ ઉપયોગ ક્યાં થયો હતો જર્મનીમાં હવે આ પદ્ધતિ કેવી હોય તો આ પદ્ધતિ એક તો વિદ્યાર્થી કેન્દ્ર કેન્દ્રિત પદ્ધતિ હોય એટલે કે ચાઇલ્ડ સેન્ટર પદ્ધતિ હોય આ તમને સીટેટમાં પણ કામ આવશે બરાબર સીટેટ હિન્દી ગુજરાતી બંનેમાં તથા રીટવાળાને પણ આ કામ આવશે ટેટ ટાટવાળાને પણ આવી રહ્યું કામ આવશે તો વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે બીજી વસ્તુ કે ભાઈ કિન્ડર ગાર્ટનનો મતલબ શું થાય તો કિડન ગાર્ટન એટલે બાળકોનો બગીચો અહીં બાળકોનો બગીચો મતલબ કે જે શિક્ષક હોય એ શિક્ષક એઝ અ માળી તરીકે વર્તે છે અને બાળકને આપણે કઈ રીતે રાખવાનું હોય છોડ જેમ તમે એક માળી હોય તો એ છોડને કઈ રીતે ઉછેરતો હોય બગીચામાં બસ એ જ રીતના એક શિક્ષકને બાળકને એ રીતના ઉછેરવાનું હોય છે હવે તમને ખબર જ હશે કે ભાઈ એલ કેજી કેજી યુકેજી એવી અલગ અલગ ધોરણ એકના પહેલાં હોય છે એલકેજી એટલે લોઅર કેજી કેજી એટલે કિન્ડર ગાર્ડન અને યુકેજી એટલે અપર કિન્ડર ગાર્ડન તો આ રીતે આખી ત્રણે ત્રણ આપણી સિસ્ટમ હોય છે તો વિદ્યાર્થી મિત્રો કિન્ડર ગાર્ડન પદ્ધતિ ફ્રેડરિક ફ્રોબલે શોધી હતી હેનરી કોર્નવેલ કુકે આ પદ્ધતિનું નામ આપ્યું હતું બરાબર આ પદ્ધતિમાં બાળકો સરળતાથી રમતા રમતા શીખતા હોય છે તો હવે આપણે આગળ જોઈએ બીજા નંબરની પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિ કે ભાઈ જે પદ્ધતિમાં ક્રિયા દ્વારા કરવામાં આવે તો આ પદ્ધતિ પણ કેવી છે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે જેના જનક છે જોન ડુઈ લર્નિંગ બાય ડુઈંગ તમે નામ સાંભળ્યું જશે તો જનક છે જોન ડુઈ આ પદ્ધતિ કેવી છે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે શિક્ષણ પદ્ધતિ એના પછી પ્રશ્ન ત્રીજા નંબરની વિધિ તો વિધિમાં શું હોય કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઉપયોગી હોય છે તથા વિજ્ઞાન વિષયમાં ખૂબ જ ઉપયોગી હોય અને અવલોકન કૌશલ્યનો વિકાસ થાય આ પદ્ધતિથી બાળકનું જે અવલોકન કરવાનું જે કૌશલ્ય રહ્યું એનો પણ વિકાસ થશે તથા આ પદ્ધતિ સામાજિક વિજ્ઞાનમાં પણ ઉપયોગી છે તો વિધિમાં વિજ્ઞાન વિષયનો વધુ ઉપયોગ થાય તો એમાં એક અવલોકન કરાવવામાં આવતા હોય છે બાળકોને ચોથા નંબરે પ્રોજેક્ટ પદ્ધતિ તો પ્રોજેક્ટ પદ્ધતિ એ પણ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે આનો વિચાર આપનારા હતા જોન ડુઈ જોન ડુએ આનો વિચાર કર્યો હતો અને જે ક્રિયાન્વિત કરી હતી એ કોણ હતા કિલ પેટ્રિક્સ કિલ પેટ્રિક્સે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો આ પદ્ધતિ ક્યાં કરવામાં આવે છે તો ગ્રુપમાં કરવામાં આવે છે તથા પ્રેક્ટિકલ શિક્ષણ આધારિત હોય છે કે ભાઈ આમાં પ્રેક્ટિકલ વધારો હોય જેમ કે આપણે સ્વચ્છતા અભિયાનનો કોઈ પ્રોજેક્ટ હોય તો બાળકો બધા ભેગા થઈને સ્વચ્છતા અભિયાન વિશે બધું કરતા હોય કાર્ય એવી રીતના જેટલી પણ મતલબ સમાજને જાગૃતતા ફેલાવવા માટેની જેટલી પણ પદ્ધતિઓ હોય એ પ્રોજેક્ટ પદ્ધતિમાં આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરની પદ્ધતિ હ્યુરિસ્ટિક પદ્ધતિ તો આ પદ્ધતિને પોલન અને ડંકરે પ્રોબ્લમ સોલ્વિંગ પદ્ધતિ પણ કહી છે બરાબર પોલન ડંકરે આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહી હતી પ્રોબ્લમ સોલ્વિંગ પદ્ધતિના જનક જે શોધક શોધક હતા એ કોણ હતા આમસ્ટ્રોંગ હતા આ પદ્ધતિ વિજ્ઞાન વિષયમાં ઉપયોગી છે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે તથા આ હ્યુરિસ્ટિક પદ્ધતિમાં વિદ્યાર્થીને લિટલ સાયન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ પૂછાઈ શકે કે ભાઈ એ કઈ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીને લિટલ સાયન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે તો હ્યુરિસ્ટિક પદ્ધતિ બરાબર છઠ્ઠા નંબરે આગમન પદ્ધતિ હવે આગમન અને નિગમન પદ્ધતિ આગમન અને નિગમન આ બંને પદ્ધતિ કોણે શોધી હતી એરિસ્ટોટલે જેને આપણે અરસ્તુ પણ કહીએ છીએ આ પદ્ધતિનો ઉપયોગ જે વધુ ઉપયોગ રહ્યો એ પેસ્ટોલોજી તથા બેકન દ્વારા કરવામાં આવ્યો હતો આગમન પદ્ધતિનો વધુ ઉપયોગ પેસ્ટોલોજી તથા બેકન દ્વારા કરવામાં આવ્યો હતો આ પદ્ધતિ કઈ રીતે કરવામાં આવે છે તો ઉદાહરણ આપીને નિયમ તારવવા કોઈપણ ઉદાહરણ આપવામાં આવે છે અને એના ઉપરથી નિયમ સૌ પ્રથમ ઉદાહરણ આપવાનું પછી એનો નિયમ તારવવાનો બરાબર આ પદ્ધતિ મૂર્ત થી અમૂર્ત તરફ લઈ જાય છે બરાબર મૂર્તમાંથી અમૂર્ત તરફ તથા જ્ઞાતથી અજ્ઞાત તરફ અને વિશિષ્ટથી સામાન્ય તરફ વિદ્યાર્થી મિત્રો આ ખાસ પૂછાશે આ ટાઈપના પ્રશ્નો પૂછાશે કે ભાઈ જ્ઞાતથી અજ્ઞાત તરફ જે છે એ પદ્ધતિ કઈ છે તો આગમન પદ્ધતિ હવે મૂર્તથી અમૂર્ત તરફ મતલબ શું કે ભાઈ એવી વસ્તુ કે જે તમે જાણો છો જેમ કે આપણે ન્યૂટનના ગતિનો નિયમ શીખવો હોય તો એમાં શું કેવું હોય કે ભાઈ આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ તો એ ધક્કો મારે મતલબ એને ઉદાહરણ આપીએ છીએ કે ભાઈ ડળાને તમે ધક્કો મારો તો ડળો એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચે છે તો એના માટે તમે બળ લગાવ્યું

નિયમ સમજાવી ઉદાહરણ આપવા એટલે આમાં નિયમ આપવામાં આવશે નિયમ પછી જ ઉદાહરણ આપવાનું અમૂર્તિમૂર્ત મતલબ તમે કોઈ નિયમ સમજાવો એના પછી જ ઉદાહરણ આપો બરાબર પછી ગોખવાની શક્તિમાં વધારો થાય આ પદ્ધતિ આ ગોખણપટ્ટી જ કહેવાય પદ્ધતિમાં સામાન્યથી વિશિષ્ટ તરફ અને આ પદ્ધતિ સમય બચત પદ્ધતિ પણ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો નિગમન અને આગમનમાં ખબર પડી ગઈ હશે તમને આગમન પદ્ધતિ નિગમન આગમનમાં પ્રયોગ કરવાનો એના પછી એનો નિગમનમાં પહેલા નિયમ કરવાનો પછી પ્રયોગ આપવાનો બરાબર આઠમા નંબરની પ્રશ્ન જવાબ પદ્ધતિ તો પ્રશ્ન જવાબ પદ્ધતિના જનક હતા સુકરાત હતા જે યુનાની ફિલોસોફર હતા નવમા નંબરની કથન પદ્ધતિ જેના જનક હતા પ્લેટો સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધુ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે આ પદ્ધતિ દ્વારા શું હોય કે ભાઈ બાળકોને વાર્તાઓ એ બધું કહેવામાં આવે છે તો આ પદ્ધતિનો ઉપયોગ શું થશે તો બાળક ધ્યાન કેન્દ્રિત કરવાનો વિકાસ થશે એની કલ્પના શક્તિમાં વધારો થશે શબ્દાવલી વધશે તથા મહાન વ્યક્તિ અને વૈજ્ઞાનિક વગેરે પણ બની શકે બાળક બરાબર તો તમે જ્યારે પણ આ પદ્ધતિ દ્વારા બાળકોને વાર્તા કોઈ કહેશો તો બાળક શું કરશે કે એની કલ્પના વિચારશે કે ભાઈ કોઈ તમે વિચારો કે કોઈ જંગલની વાત કરો છો તો ભલે બાળક જંગલમાં ગયું નહીં પરંતુ એની કલ્પના શક્તિમાં વધારો થશે કે ભાઈ જંગલ આવું જ હોય એની શબ્દાવલી પણ વધી જશે તો કથન પદ્ધતિ આ ટાઈપની હોય એના પછી આવશે પ્રદર્શન પદ્ધતિ પ્રદર્શન પદ્ધતિમાં કથન પદ્ધતિની સાથે શૈક્ષણિક સાધનો બતાવીને બતાવવામાં આવે છે બરાબર પ્રદર્શન પદ્ધતિ શું કેવું કે ભાઈ કથન પદ્ધતિના જેમ જ એમાં સમજાવવાનું તો ખરા જ બાળકોને પણ જોડે જોડે તમારે શૈક્ષણિક સાધનો પણ બતાવવાના આ પદ્ધતિ પણ શિક્ષક કેન્દ્રિત છે આનો ઉપયોગ ક્યાં હોય તો વિજ્ઞાન મેળો જળચક્ર બતાવવું બાળકોને જળચક્ર વિશે સમજાવવું તો આ બધી કઈ છે પ્રદર્શન પદ્ધતિ અગિયારમા નંબરની જોઈએ પ્રયોગ પદ્ધતિ તો પ્રયોગ પદ્ધતિ એ વિજ્ઞાન વિષય માટે ઉપયોગી છે બારમા નંબર ડાલ્ટન પદ્ધતિ ડાલ્ટન પદ્ધતિ મોસ્ટ આઈ એમપી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો હવે ડાલ્ટન શું છે ડાલટન કોઈ વૈજ્ઞાનિક નથી ડાલ્ટન એ અમેરિકાના એક શહેરનું નામ છે શહેરનું નામ છે જે 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 નામ હેલન પાર્ક હર્સ્ટ દ્વારા આપેલું હતું બરાબર હેલન પાર્ક હર્સ્ટ દ્વારા આ ના આપવામાં આવ્યું આ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે આ પદ્ધતિમાં શું હોય કે ભાઈ મહિના મુજબ ટાસ્ક વિભાજન કરવાના અને એ ટાસ્ક બાળકો એમની રીતે જ શીખી લે દરેક ટાસ્ક હોય કોઈપણ વિષય હોય એને અમુક ટુકડા કરી દેવાના એના ભાગ પાડી દેવાના અને એ થોડા થોડા ભાગ દરેક વિદ્યાર્થીને આપવાના બરાબર સિલેબસ વિભાજીત કરવામાં આવે છે ડાલ ડાલટન પદ્ધતિ કેવું છે કે ભાઈ લર્નિંગ બાય ડુઈંગ ઉપર આધારિત હોય છે કે ભાઈ કામ કરો શીખો કામ કરો અને શીખો તેરમા નંબરની પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ આ પદ્ધતિના શોધક હતા ડૉક્ટર મારિયા મોન્ટેસરી જે નેચરાલિસ્ટ હતા તેમણે કહ્યું હતું કે ભાઈ બાળક હોય ને એ પોતાની રીતે જ શીખતો હોય એને કોઈ શીખવાડવાની જરૂર હોતી નથી મતલબ આપણે બધા જે શીખવાડીએ છીએ પણ એ એની રીતે જાતે જ શીખતો હોય છે આ પદ્ધતિ જે રમતગમત પદ્ધતિ હતી જે પ્લે વે મેથડ હતી એ પદ્ધતિની એડવાન્સ પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ હતી બરાબર એના પછી આવશે અવલોકન પદ્ધતિ જેના જનક હતા આલ્બર્ટ બંડોરા કોઈપણ બાબતનું અવલોકન કર્યા બાદ શીખવાની પદ્ધતિ કોઈપણ બાબતનું સૌ પ્રથમ અવલોકન કરું ત્યારબાદ આ પદ્ધતિ શીખવી પંદરમી પદ્ધતિ મૂલ્યાંકન પદ્ધતિ જેના જનક હતા ડૉક્ટર જે એમ રાઇસ સોળમા નંબરની પદ્ધતિ માઇક્રો ટીચિંગ પદ્ધતિ જેના જનક હતા રોબર્ટ બુશ સત્તરમા નંબરની પદ્ધતિ વિનેટિકા પદ્ધતિ જેના જનક હતા કાર્બટન એના સિવાય પણ વિદ્યાર્થી મિત્રો ઘણી પદ્ધતિઓ છે જેમ કે બ્રેઇલ પદ્ધતિ તો બ્રેલ પદ્ધતિના જનક કોણ હતા એ તો તમને યાદ જ હશે લુઈસ બ્રેલ લુઈસ બ્રેલ આંધણા માટેની જે લિપિ વસાઈ હતી એ લુઈસ બ્રેલ એના પછી બુનિયાદી પદ્ધતિ તો બુનિયાદી પદ્ધતિના જનક હતા મહાત્મા ગાંધીજી તો વિદ્યાર્થી મિત્રો આ બધી અલગ અલગ પદ્ધતિઓ હતી પણ જેમાંથી મહત્ત્વની પદ્ધતિઓ જે હતી એ આજે આપણે આજના વિડીયોમાં જોઈ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો તમારે જે પણ ટોપિક જોતા હોય તો એ ટૉપિકનું એકદમ વ્યવસ્થિત રીતે તમે લખીને કોમેન્ટ કરજો જેથી હું નવા એવા ટોપિક તમને આપું જે તમારે સિટેટમાં કામ આવે વિદ્યાર્થી મિત્રો નવા હોય ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો